નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્ર એની અંદર આપણે પ્રકરણ બે સુરેખ સહસંબંધ જે બાર ગુણનું પ્રકરણ છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ તો આજે મિત્રો આપણે આગળ થિયરીનો થોડોક અભ્યાસ કરીએ વિકિરણ આકૃતિના ગુણો જોઈએ મિત્રો મેં પહેલાં જ એપિસોડની અંદર લેક્ચરની અંદર મેં તમને થિયરી ચલાવી હતી એમાં સુરેખ સહસંબંધના પ્રકાર વિશે સમજ્યા હતા વિકિરણ આકૃતિની વ્યાખ્યા પણ જોઈતી અને સુરેખ સહસંબંધના પ્રકાર તમે યાદ કરો પાંચ પ્રકાર હતા પહેલો પ્રકાર સંપૂર્ણ ધન સ સંબંધ બીજો પ્રકાર સંપૂર્ણ ઋણ સહસંબંધ ત્રીજો આંશિક ધન સ સંબંધ ચોથો આંશિક ઋણ સહસંબંધ અને પાંચમો સસંબંધનો અભાવ સુરેખ સસંબંધનો અભાવ એની વિશે આપણે અભ્યાસ કર્યો આજે આપણે અભ્યાસ કરશું આ બધી જે રીતો આપણે દાખલાઓ શીખ્યા જે રીતો શીખ્યા એના આપણે ગુણ દોષ વિશે આપણે જોઈએ તો વિકિરણ આકૃતિના ગુણ વિશે આપણે જોઈએ એના ફાયદા સસંબંધનો પ્રકાર કે સ્વરૂપ જાણી શકાય આ મેં તમને પ્રકાર કીધા હમણાં વાત કરી એ આપણે વિકિરણ આકૃતિ એટલે કે આલેખ આપણે દોરીએ બે ચલ વચ્ચેના જે આપણને કિંમતો આપેલી હોય એની ઉપરથી જો આપણે ગ્રાફ પર બિંદુઓ દોરીએ અને ગ્રાફના બિંદુઓ કઈ દિશામાં છે એની તરહા જોઈએ એનું વલણ જોઈ અને આપણે પ્રકાર નક્કી કરી શકીએ મેં તમને હમણાં જે પાંચ પ્રકારની વાત કરી એ આપણને ખ્યાલ આવે ગણિતના જ્ઞાનની જરૂર નથી મિત્રો ગણિતના જ્ઞાનની જરૂર ન પડે ફક્ત આલેખ દોરવાનો હોય એટલે એમાં કોઈ ગાણિતિક ક્રિયા સૂત્ર એવું ન આવે એટલે ફક્ત આલેખની સમજ હોવી જોઈએ બરાબર x અક્ષ ઉપર y અક્ષ ઉપર કઈ કિંમત આવે કઈ રીતે રમાણ માપ લેવું એવી સામાન્ય જો સમજ હોય તો તમે વિકિરણ આકૃતિની મદદથી બે ચલ વચ્ચેનો તમે સ્વરૂપ કે પ્રકાર જાણી શકો બે ચલ વચ્ચે ઘનિષ્ઠતાનો થોડો ઘણો ખ્યાલ આવે મિત્રો એકદમ પરફેક્ટ માપ તો આપણને નહીં મળે સંખ્યાત્મક પણ આ એના સામાન્ય રીતે બધા બિંદુઓ અને એના વિકિરણ આકૃતિ પરના બિંદુઓની દિશા જોઈ એની તરહ જોઈ અને આપણને બેચલ વચ્ચે એની ઘનિષ્ઠતાનો થોડો ઘણો ખ્યાલ આવે વિકિરણ આકૃતિ પરથી બેચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે કે નહીં તે ખ્યાલ આવે છે મિત્રો વિકિરણ આકૃતિ ઉપરથી આજે બે ચલો વચ્ચે કેવા પ્રકારનો સુરેખ સહસંબંધ છે તો કેવા પ્રકારનો છે સંપૂર્ણ ધન સંપૂર્ણ ઋણ આંશિક ધન આંશિક ઋણ કે સહસંબંધનો નથી બે ચલ સ્વતંત્ર છે બરાબર તો સસંબંધ ન થઈ એનો આપણને ખ્યાલ આવે અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય એટલે માનો કે આપણી આગળ શરૂઆતના પ્રાપ્તાંકો ન હોય અને અંતિમ પ્રાપ્તાંકો આપણે આગળ હોય માનો કે કોઈ કંપની છે ઘણા વર્ષોથી કામ કરે છે તો શરૂઆતની માહિતી એની આગળ નથી પણ છેલ્લા દસ વર્ષની માહિતી છે તો અંતિમ પ્રાપ્તાંકો જો હોય તો પણ સસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે એટલે અંતિમ પ્રાપ્તાંકો આપણી પાસે હોય તો પણ આપણે એના સહસંબંધ કેવા પ્રકારનો છે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે એ આપણે જાણી શકીએ છીએ મિત્રો વિકિરણ આકૃતિની મર્યાદા ઘણીવાર એક માર્કમાં પૂછાયું માં કે વિકિરણ આકૃતિની મુખ્ય મર્યાદા કઈ છે તો મુખ્ય મર્યાદા આપણે એમ કહી શકીએ કે બે ચલ વચ્ચે ઘનિષ્ઠતાનું ચોક્કસ સંખ્યાત્મક માપ મળતું નથી એટલે મિત્રો અહીંયા આપણે આની રીત રીતમાં આપણે દાખલા ગણીએ તો આપણને ચોક્કસ જવાબ આવે છે હારની કિંમત મળે છે પણ આલેખની રીત કે વિકિરણ આકૃતિની રીતની અંદર ફક્ત આપણને પ્રકાર વિશે થોડો ઘણો ખ્યાલ આવે છે ઘનિષ્ઠતા વિશે થોડુંક જાણી શકાય છે પણ એનું ચોક્કસ સંખ્યાત્મક માપ આપણને મળતું નથી તો આ સંખ્યાત્મક માપ વિકિરણ આકૃતિની મદદથી આપણે મેળવી શકતા નથી એની બહુ મુખ્ય મર્યાદા છે ફક્ત આપણે બે ચલ વચ્ચેના સ્વરૂપ કે પ્રકાર વિશે આપણે થોડી ઘણી જાણકારી મેળવી શકીએ છીએ બરાબર આ એની વિકિરણ આકૃતિની મર્યાદા છે એની પછી મિત્રો આપણે જોઈએ કાલ્પિયર્સનની રીતના ગુણ તો કાલ્પિયર્સનની રીતના ગુણ વિશે આપણે અભ્યાસ કરીએ બે ચલ વચ્ચે કાલ્પિયર્સનની રીતના આપણે દાખલાઓ જોયા બરાબર છે તમે ત્રણ રીતે એક્સ વાયની રીતે એક્સ માઇનસ એક્સ બાર ની રીતે અને યુ ની રીતે દાખલા ગણી અને સ્વબંધાંક આરની કિંમત આપણે મેળવતા હતા તો જે ગુણન પ્રગાતની રીત હતી એના આપણે ફાયદાઓ જોઈએ તો બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર અને ઘનિષ્ઠતા જાણી શકાય છે મિત્રો એ બંને ચલ વચ્ચેના પ્રકાર વિશે પણ આપણને ખ્યાલ આવે એક જવાબ આવે તો સંપૂર્ણ ધન સ માઇનસ એક આવે તો સંપૂર્ણ ઋણ સ બરાબર છે અને ઝીરો ને એકની વચ્ચે આવે તો આંશિક ધનને જીરો ને માઇનસ એકની વચ્ચે આવે તો આંશિક ઋણ તો આ રીતે આપણે પ્રકાર પણ જાણી શકીએ અને ઘનિષ્ઠતા એનું મા માપ આપણને સંખ્યાત્મક મળે છે પરફેક્ટ મળે છે આપણો જવાબ આવતો ઝીરો પોઈન્ટ નેવું ઝીરો પોઈન્ટ સત્યાશી જીરો પોઈન્ટ વીસ માઇનસ ઝીરો પોઈન્ટ બરાબર સાડત્રીસ આ રીતના પરફેક્ટ આપણને બે ચલ વચ્ચે આપણે એના ઘનિષ્ઠતાનું માપ પણ જાણી શકીએ આ રીત કાલ્પિયર્સનની રીત સૌથી પ્રચલિત રીત છે વધારે ઉપયોગી થાય ને એવી પ્રચલિત રીત છે સસંબંધની ઘનિષ્ઠતા સંખ્યામાં દર્શાવે છે એટલે આપણને બે ચલ વચ્ચે ને સસંબંધની ઘનિષ્ઠતાનું આપણને સંખ્યાત્મક માપ એટલે કે સસંબંધાંકની આપણને કિંમત કાલ્પિયર્સનની રીતથી મળે મેળવી શકીએ છીએ મિત્રો કાલ્પિયર્સનની રીતના ફાયદાઓ છે એની સાથે સાથે અમુક મર્યાદાઓ પણ છે તો આપણે મર્યાદાઓની ચર્ચા કરીએ આ રીત રીત ધારણા આધારિત હોવાથી બે ચલ વચ્ચે સુરેખ સસંબંધ ન હોય ત્યારે કરેલ અર્થઘટન ગેરમાર્ગે દોરે એટલે સામાન્ય રીતે સસંબંધ અને નિયત સંબંધમાં આપણે એક ધારણા લઈએ છીએ કે બે ચલ વચ્ચે સામાન્ય રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે બે ચલ વચ્ચે સુરેખ બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એવી આપણે એક ધારણા કરીએ છીએ પણ જ્યારે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય અને જો આપણે એનો અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે એના અર્થઘટન છે એ આપણને ગેરમાર્ગે દોરે બરાબર જ્યારે સુરેખ બે ચલ વચ્ચે સુરેખ સસંબંધ ન હોય ત્યારે અંતિમ અવલોકનોની અસર વધુ થાય સામાન્ય રીતે કાલ્પિયર્સનની રીતની અંદર અંતિમ અવલોકનોની અસર વધુ જોવા મળે છે એટલે એના અર્થઘટનમાં કાળજી રાખવી પડે સામાન્ય રીતે જો અર્થઘટનમાં આપણે કાળજી રાખવી પડે નહીતર બે ચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ ઊભી થાય એટલે જો આપણે અર્થઘટન વિશે જો કાળજી ન રાખીએ તો બે ચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ ઊભી થઈ શકે છે તો મિત્રો આ કાલપીયર્સનની રીતની મર્યાદાઓ છે એની પછી જોઈએ ક્રમ આપીને આપણે દાખલાઓ ગણતા હતા તમને ખ્યાલ હોય તો સ્પિયરમેનની રીત જેણે શું કર્યું ચલ કિંમત હોય ને બે ચલ કિંમત એને ક્રમ આપી દીધા અને ક્રમ આપી અને એને જે નંબર આવે એ નંબર ઉપરથી એણે ગણતરી કરી બરાબર તો કાલ્પિયર ની ક્રમાંક સ સંબંધાંકની રીત કારણ કે એ ક્રમને મહત્ત્વ આપે છે એટલે એની રીત છે ક્રમાંક ની રીત એટલે ક્રમાંક ની રીત બરાબર તો ના ક્રમાંક સહસંબંધાંકની રીતના આપણે ફાયદાઓ જોઈએ તો કાલ્પિયર્સનની રીત કરતાં ગણતરી સરળ છે એટલે સામાન્ય રીતે એની ગણતરી કાલ્પિયર્સનની રીતની તુલનામાં ગણતરી કેવી હોય છે સરળ હોય છે તમે સૂત્ર યાદ કરો તો આર બરાબર વન માઇનસ સિક્સમાં ડી સ્ક્વેર છેદમાં એન કોન્સમાં એન સ્ક્વેર માઇનસ વન તો એની ગણતરી સરળ છે સમજવામાં સરળ અને ગુણાત્મક માહિતી આપેલ હોય ત્યારે પણ એ ઉપયોગી છે અથવા તો જ્યારે માહિતીનો પ્રસાર વધુ હોય આપણને અવલોકનો બહુ મોટા આપ્યા હોય તો ચલની કિંમત ગમે એટલી હોય આપણે ક્રમ આપી દઈએ એટલે એ ચલ કિંમતનો આપણે કોઈ મહત્ત્વ ન રહે બરાબર એકવાર ક્રમ આપી દીધા પછી એટલે માહિતીમાં જ્યારે પ્રસાર વધુ હોય અવલોકનોની કિંમત વચ્ચેનો તફાવત મોટો મોટો હોય પ્રસાર એટલે કે સૌથી નાનું અવલોકન ને સૌથી મોટું અવલોકન વચ્ચેનો તફાવત બહુ મોટો હોય અને જ્યારે આપણને માહિતી ગુણાત્મક સ્વરૂપની આપેલી હોય બરાબર છે ગુણાત્મક માહિતી હોય નૃત્ય છે સંગીત છે વ્યવસાય છે વ્યવસાય આવી બધી માહિતી જ્યારે હોય ગુણાત્મક માહિતી અથવા પ્રસાર વધુ હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકની રીત વધારે ઉપયોગી બને છે ઘણીવાર વીએસક્યુમાં એક માર્કમાં પૂછાય કે ક્રમાંક સહસંબંધાંકની રીત ક્યારે ઉપયોગ કરવામાં આવે છે તો જવાબમાં લખવાનું કે જ્યારે આપણને આપેલ માહિતી બે ચલ ચલની જે માહિતી આપેલ હોય તે ગુણાત્મક સ્વરૂપમાં માહિતી આપેલી હોય અથવા તો માહિતીમાં પ્રસાર વધુ હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકની રીત વધુ ઉપયોગી બને છે સામાન્ય રીતે અંતિમ અવલોકનોની માહિતી પ્રાપ્ત હોય ત્યારે કાલ્પિયરસનની રીત કરતાં આ રીત વધુ ઉપયોગી છે જ્યારે અંતિમ અવલોકનોની માહિતી જો આપણી પાસે હોય ત્યારે પણ કાલ્પિયરસનની રીત કરતાં આ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત વધારે ઉપયોગી બને છે તો મિત્રો સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતના આ ફાયદાઓ છે હવે આપણે એની થોડી મર્યાદાઓ પણ જોઈએ તો સ્પિયરમેનના ક્રમાંક ની રીતની મર્યાદાનો અભ્યાસ કરીએ તો મર્યાદાઓ જોઈએ ક્રમનો ઉપયોગ થતો હોવાથી કેટલીક વાર માહિતીનો લોભ થાય છે મિત્રો ક્રમનો ઉપયોગ કરીએ છીએ આપણે અવલોકનો કે પ્રાપ્તાંકો જે છે એને તો મહત્વ જ નથી આપતા દાખલા તરીકે નફો હોય વેચાણ હોય માનો કે જાહેરાત અને વેચાણ હોય તો જાહેરાતના આપણે પ્રાપ્તાંકો અને વેચાણના એકવાર આપણે ક્રમ આપી દઈએ પછી એના પ્રાપ્તાંકોનું તો કોઈ મહત્વ રહેતું નથી એટલે ક્રમનો ઉપયોગ થાય છે માટે માહિતીનો લોપ થાય છે લોપ એટલે કે એના જે પ્રાપ્તાંકો છે એને ઓછું મહત્વ આપવામાં આવે છે માટે વિશ્વસનીયતા કેવી છે ઓછી છે માટે વિશ્વસનીયતા ઓછી છે કારણ કે ક્રમને મહત્વ આપવામાં આવે છે અવલોકનને એટલું મહત્વ આપવામાં આવતું નથી માટે માહિતીનો લોપ થતો હોય એવું લાગે વિશ્વસનીયતા ઓછી છે અવલોકનોની સંખ્યા વધુ હોય માનો કે આ તો ઠીક છે તમે જે દાખલા ગણ્યા એમાં પાંચ સાત કે દસ અવલોકનો હોય પણ અવલોકનોની સંખ્યા ખૂબ વધારે હોય ચાલીસ પચાસ સો બરોબર એ એટલા બધા અવલોકનો હોય તો ત્યારે ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે એટલે આપણે મર્યાદામાં કહી શકીએ કે જ્યારે અવલોકનો કે પ્રાપ્તાંકો ચલ કિંમતો બે ચલની જે કિંમતો આપેલી હોય બહુ વધુ હોય વધુ સંખ્યામાં હોય ત્યારે સામાન્ય રીતે ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે એમાં પણ અવલોકનમાં જ્યારે ગાંઠ પડતી હોય એકનું એક અવલોકન પુનરાવર્તી થતું હોય ત્યારે પણ ક્રમ આપવાનું કાર્ય છે એ કંટાળાજનક બને છે દ્વિચલ દ્વિચલ આકૃતિ આવૃત્તિ વિતરણ એટલે દ્વિચલ આકૃતિ નહીં પણ આવૃત્તિ દ્વિચલ આવૃત્તિ વિતરણ માટે આ રીત ઉપયોગી નથી એટલે જ્યારે આપણને બે ચલોનું આવૃત્તિ વિતરણ આપેલું હોય બરાબર બંને ચલ માટેનું આવૃત્તિ વિતરણ માનો કે એક ચલ આપણને 0 હતી એક માનો કે સામાન્ય રીતે વિદ્યાર્થી એ વિદ્યાર્થીના ગુણ ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ એમ લીધા હોય અને બીજા માનો કે વિદ્યાર્થીની ઊંચાઈ આપણે લીધી હોય એટલાથી એટલી બરોબર છે ઝીરો એકથી દસ સેમી અગિયારથી વીસ સેમી એવી લીધી હોય તો બે ચલ દ્વિચલ જ્યારે આવૃત્તિ વિતરણ આપેલું હોય ને ત્યારે સામાન્ય રીતે સ્પિયરમેનની રીતનો આપણે ઉપયોગ કરી શકશું નહીં એટલે દ્વિચલ આવૃત્તિ વિતરણ માટે ની રીત ઉપયોગી નથી એની પછીનો મુદ્દો છે અવલોકનોમાં ગાંઠ મિત્રો અવલોકનોમાં અવલોકન એક કે વધુ વખત બે કે વધુ વખત આપેલું હોય તો આપણે એને અવલોકનમાં ગાંઠ પડી એમ કહીએ છીએ ત્યારે આપણે જે ક્રમ આવે એની સરેરાશ આપતા હતા તમે દાખલા ગણ્યા એટલે તમને ખ્યાલ છે તો અવલોકનમાં ગાંઠ અને તેનો ઉપયોગ ઉકેલ બરાબર તો અવલોકનમાં ગાંઠ અને તેના ઉકેલ વિશે આપણે જોઈએ તો અવલોકનમાં ગાંઠ કે ટાઈ એટલે શું તો ક્રમાંક સસંબંધાંકની રીતમાં ક્રમાંક સ રીતમાં સામાન્ય રીતે ચલ એક્સ અને વાય પૈકી કોઈ પણ ચલમાં જ્યારે બે કે વધુ અવલોકનો સરખી કિંમત ના હોય બે કે વધુ અવલોકન બરાબર અથવા બે કે વધુ વખત એક સરખી કિંમતના અવલોકનો આવતા હોય ત્યારે આપણે કહી શકીએ કે અવલોકનમાં ગાંઠ કે ટાઈ પડી છે એમ આપણે કહી શકીએ એટલે કે એકનું એક અવલોકન બે કે વધુ વખત ચાલ એક્સ કે વાયમાં પુનરાવર્તિત થતું હોય તો આપણે કહી શકીએ કે અવલોકનમાં ગાંઠ છે ટાઈ પડી છે તો હવે આપણે આ કિસ્સામાં દાખલા ગણતા ત્યારે શું કરતા તો સામાન્ય રીતે જે એને તમે ક્રમ આપતા હો એ જે એક સરખા અવલોકનને જે ક્રમ આવે એ ક્રમની સરેરાશ આપી દેવાની એટલે આપણે એને સરેરાશ ક્રમ આપી દેતા હતા બરાબર એટલે એ ટાઈ છે એ ઉકેલાય છે એટલે ગાંઠ છે એ ઉકેલાય છે સામાન્ય રીતે કે ગાંઠ ખુલ્લી જાય એટલે ઘણી વાર ગૂંચ થઈ હોય ત્યારે ગાંઠ થાય ને યા અવલોકનમાં ગાંઠ શબ્દ છે ને એ થોડોક તમને બોલો લાગે કે સાહેબ આ અવલોકનમાં ગાંઠ ટાઈ પડી એમ બે અવલોકન એક સરખા એમ આપણે કહી શકીએ હવે જો આ ગાંઠ ઉકેલવી હોય એટલે કે ટાઈ ઉકેલવી હોય તો કઈ રીતે તો આ કિસ્સામાં ટાઈ ધરાવતા દરેક અવલોકનને એટલે જે એક સરખું અવલોકન હોય તે પુનરાવર્તી થતું હોય અવલોકન તે અવલોકન એટલે કે દરેક અવલોકનને તેમને મળતા ક્રમાંકોની સરેરાશ શું આપવાના એને એને જે ક્રમ આપવામાં આવે છે એ ક્રમની સરેરાશ જેટલો એને ક્રમ આપી દેવાનો સરેરાશ જેટલો શું આપવાનો એને ક્રમ આપવાનો બરાબર એટલે સરેરાશ જેટલો જો એને ક્રમ આપવામાં આવે તો ગાંઠ ઉકેલી શકાય છે એટલે જ્યારે ટાઈ ધરાવતા જે અવલોકનો હોય પુનરાવર્તિત થતા અવલોકનો હોય એને જે ક્રમ આવતો હોય એ ક્રમની સરેરાશ જેટલો ક્રમ આપવાનો એટલે એ ગાંઠ ઉકેલી શકાય છે મિત્રો મહત્વની નોંધ થોડી તમને અગત્યના પોઈન્ટ વિશે જાણકારી આપું તો આરએક્સ અને આરવાય એટલે કે આપણે જે ચલ એક્સ ચલ એક્સના જે ક્રમાંક આપીએ એને આરએક્સ કહીએ છીએ એક્સના ક્રમાંકો અને ચલ વાયના ક્રમાંકને આર વાય કહીએ એટલે આર એક્સ અને આર વાયના તફાવતનો સરવાળો હંમેશા શૂન્ય થાય એટલે એનો તફાવતનો એટલે આર એક્સ માઇનસ આર વાયની તમે દાખલા ગણો ત્યારે કોલમ બનાવો તો એનો સરવાળો જો કરવામાં આવે તો હંમેશા શું મળે શૂન્ય એટલે સિગમા d છે એ આપણને શૂન્ય મળે સિગ્મા ડી એટલે સિગ્મા આર એક્સ માઇનસ આર વાય એટલે એનો તફાવતનો સરવાળો હંમેશા કેટલો થાય શૂન્ય થાય બરાબર આપેલી બાબત બીજી પ્રત્યેક જોડ માટે એક્સ બરાબર આર વાય ઘણી વાર એમ ક્યુ માટે પણ આ અગત્યનું છે એક્સ બરાબર આર વાય થાય તો એટલે એક્સ એટલે જો એને ક્રમ એટલે કહેવાય એમ માંગે છે કે ચલ એક્સ જે રકમમાં આપ્યા હોય એના ક્રમ અને ચલ વાય જે રકમમાં આપણને આપેલા હોય એના ક્રમ એ બંને એક સરખા હોય તો એક્સ બરાબર આર વાય થાય તો ડીની દરેક કિંમત શૂન્ય થાય દરેક કિંમત ડીની શૂન્ય થઈ જાય કારણ કે એ બાદ થશે એટલે આ ડી મેળવવા માટે આર એક્સ માઇનસ આરવાય આપણે કરશું એટલે એ શૂન્ય થાય એટલે સિગ્મા ડી ની કિંમત શૂન્ય થાય માટે સિગમા ડી ની કિંમત શૂન્ય થાય તો આપણો જવાબ હું આવે સ્મોલ આર બરાબર વન આવે બરાબર એટલે સ્મોલ આર અહીંયા આપણે કરી નાખીએ કારણ કે સ સંબંધાંક છે એટલે સ્મોલ આર બરાબર શું આવે વન આવે એક જવાબ આવશે કારણ કે વન માઇનસ સિક્સ સિગમાડી સ્કવેર છેદમાં એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ વન બરાબર તો એમાં બધું શૂન્ય થઈ જાય તો વન જ વધે એટલે સિગમાડી સ્કવેર શૂન્ય મળે એટલે આર બરાબર એક થશે એની પછી ત્રીજો પોઈન્ટ એક્સ અને વાય ચલોના ક્રમો એકબીજાથી તદ્દન ઉલ્ટા ક્રમમાં હોય એટલે એ ચલ એક્સના ક્રમો એક બે ત્રણ ચાર માનો કે પાંચ હોય તો એક બે ત્રણ ચાર પાંચ હોય પણ ચલ વાયના ક્રમો શું હોય તો પાંચ ચાર ત્રણ બે એક તો હું ઉલ્ટા ક્રમ હોય બેયના બરાબર એકના ચડતા ક્રમમાં બીજાના ઉતરતા ક્રમમાં ચલ એક્સ અને વાય ચલોના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય તો સ સંબંધાંક આરની કિંમત માઇનસ એક થાય બરાબર આ એમસીક્યુ માટે યાદ રાખજો સીધો તમારે દાખલો ગણવો ન પડે તમને સીધો ખ્યાલ આવી જાય માઇનસ એક થશે એટલે સંપૂર્ણ ઋણ સ બરાબર આર એક્સ બરાબર આર હોય તો સંપૂર્ણ ધન સ સંબંધ એટલે આરની કિંમત એક મળે સસંબંધાંક એક અને જ્યારે બંનેના ક્રમો છે એ ઉલટા હોય તદ્દન ઉલટા ક્રમમાં હોય ત્યારે સંપૂર્ણ ઋણ સહંબંધ એટલે આર બરાબર માઇનસ એક થાય મિત્રો એક અગત્યનો પોઈન્ટ આપણે જોઈએ જ્યારે બે ચલની કિંમતો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા હમણાં માર્ચ બે હજાર વીસના પ્રશ્નપત્રની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો જ્યારે બે ચલની કિંમતો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓમાં જ ગો કોઈ ગોઠવેલી હોય બરાબર એન પ્રાકૃતિક સંખ્યાઓમાં એટલે બે ચલની કિંમતો ચલની કિંમતો અને એને જે ક્રમ આપીએ એ એન પ્રાકૃતિક સંખ્યાઓની જ ગોઠવણી હોય ત્યારે કાલ્પિયર્સન અને સ્પિયર મેનની રીતે મેળવેલ સસંબંધાંકની કિંમત સરખી થાય છે બરાબર પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો હતો કે ક્યારે કાલ્પિયર્સન અને સ્પિયર મેનની રીતે સહસંબંધાંક આપણને સરખો મળે તો જ્યારે બે ચલની કિંમતો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓની જ ગોઠવણી હોય એટલે ચલની કિંમતો છે એને જ્યારે ક્રમ આપીએ ત્યારે એ જ ક્રમમાં આવે બરાબર પ્રાકૃતિક સંખ્યાની ક્રમમાં જ ગોઠવેલી હોય ત્યારે આપણે કહી શકીએ કે કાલપીયરસન અને સ્પીયર મેનની રીતે જો સહસંબંધાંક મેળવવામાં આવે તો બંનેના સહસંબંધાંકની કિંમત કેવી હશે સરખી મળશે તો મિત્રો આ અગત્યના પોઈન્ટ છે એ તમને જણાવ્યા ધ્યાનથી અભ્યાસ કરજો થેન્ક યુ વેરી મચ તમે સર્વ ખૂબ અભ્યાસ કરીને સારામાં સારા માર્ગ આંકડા શાસ્ત્ર માં લાવો એવી શુભેચ્છા આવજો